હેલો સ્ટુડન્ટ્સ, આપનું સ્વાગત છે ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર 2 સૂક્ષ્મજીવો આપણા મિત્ર અને શત્રુ તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, આગળના વિડીયોમાં આપણે સૂક્ષ્મજીવો ક્યાં રહે છે અને ઈ આપણા માટે કેવી રીતે ઉપયોગી છે અને કેવી રીતે ઉપયોગી છે તેના વિશે આપણે ચર્ચા કરેલી હતી. એને આપણે મુદ્દા જોયા હતા. ઘણા વિભિન્ન કાર્યોમાં એનો ઉપયોગ થાય છે, જેવા કે દહીં અને બ્રેડ બનાવવા માટે, પછી દારૂની બનાવટમાં, પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, પછી ઔષધિ એટલે કે દવાઓ બનાવવામાં, પછી કૃષિ ક્ષેત્રે એટલે કે ખેતીવાડીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આટલી આટલી જગ્યાએ સૂક્ષ્મજીવો છે આપણા માટે ઉપયોગી કામ કરે છે. તો આ જે બધા ટોપિક છે એને વન બાય વન આપણે થોડાક ડીપલી જોવાના છે. તો એમાં આપેલું હતું દહીં અને બ્રેડ બનાવવા માટે. તો ચાલો શરૂઆત કરીએ. તો સ્ટુડન્ટ્સ, તમે ધોરણ 7માં ભણી ગયા હશો કે દૂધનું દહીંમાં રૂપાંતરણ કરવા માટે બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. બરાબર, તમે તમારા મમ્મીને હૂંફાળા દૂધમાં થોડુંક દહીં ભેળવતા જોયા હશે. તો એનાથી શું થાય છે, તો કે દહીં જામી જાય છે. તમને આશ્ચર્ય પણ થતું હોય કે આવું કેમ થતું હશે. તો વિદ્યાર્થી મિત્રો, જે દહીં છે, દહીં અથવા તો છાશ, એનું આપણે મેળવણ મેળવતા હોઈએ છીએ, તો એની અંદર લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા આવેલા છે, જે શું કરે છે, તો કે દૂધનું રૂપાંતરણ દહીંમાં કરે છે. તો આના માટે જરૂરી કોણ છે, બેક્ટેરિયા. એ બેક્ટેરિયા વગર દૂધનું દહીંમાં રૂપાંતરણ થાય નહીં. એટલે દહીંની બનાવટમાં બેક્ટેરિયા આપણા માટે ખૂબ જ જરૂરી છે. દહીંમાં ઘણા સૂક્ષ્મજીવો આવેલા હોય છે. એમાંનો એક મુખ્ય સૂક્ષ્મજીવ છે બેક્ટેરિયા છે, જે એનું નામ છે લેક્ટોબેસિલસ. તમારે આ નામ જે ખાસ યાદ રાખવાનું છે કે દહીંમાં કયા બેક્ટેરિયા આવેલા હોય છે, તો લેક્ટોબેસિલસ. અને એનું કામ શું, તો કે દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. પછી આના સિવાય ચીઝ છે, પછી અથાણું અને અનેક ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં એ સહાયતા આપણને કરે છે. આપણને ખ્યાલ ન હોય, પરંતુ આ જે બેકરીમાં અને જે બેકરીની બનાવટો છે, જેવી કે બ્રેડ, બરાબર, બ્રેડ ને એ બધું બનાવવા માટે પણ આ બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. પછી તમારા ફેવરિટ ઢોસા, ઇડલી અને રવા, એના આથવણ માટે પણ બેક્ટેરિયા અને ઈસ્ટ આપણને મદદ કરે છે. એટલે રવા ઇડલી ને એ જે આવે છે એની વાત કરે છે. રવા ઇડલી અને છોલે ભટુરે છે, સોરી, ભટુરે, પછી ઢોસા વગેરેમાં આથવણ લાવવા માટે બેક્ટેરિયા અને ઈસ્ટ આપણને મદદરૂપ થાય છે. હવે ચાલો વિદ્યાર્થી મિત્રો, એક પ્રવૃત્તિ સમજવાની છે. પ્રવૃત્તિ 2.3. પ્રવૃત્તિ 2.3માં આપણે શું કરવાનું છે કે આ જે ઈસ્ટ ને આ જે સૂક્ષ્મજીવ છે, બરાબર, એનો આપણે ઉપયોગ જોવાનો છે. એ શું કામ કરે છે ને કેવી રીતે કરે છે, તો ચાલો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક પાત્રમાં 1/2 કિલોગ્રામ મેંદાનો લોટ લેવાનો છે. બરાબર, મેંદાનો લોટ પ્રવૃત્તિ કરવાનું છે. આ બેક્ટેરિયા છે કઈ, સોરી, આ સૂક્ષ્મજીવ છે કઈ રીતે કામ કરે છે એ જોવાનું છે. એટલે 1/2 કિલોગ્રામ લોટ લેવાનો છે, મેંદાનો લોટ. પછી એમાં થોડીક ખાંડ ઉમેરવાની અને થોડુંક ગરમ પાણી ઉમેરવાનું છે. ગરમ પાણી ઉમેરવાનું, બરાબર. શું લેવાનું છે, 1/2 કિલોગ્રામ લોટ, એમાં થોડીક ખાંડ, ગરમ પાણી ઉમેરવાનું છે. પછી એમાં 1 ચપટી જેટલો ઈસ્ટ પાવડર ઉમેરવાનો છે. હવે આ જે ઈસ્ટ શું છે, તો કે એક પ્રકારની ફૂગ છે, બરાબર, એક પ્રકારનું સૂક્ષ્મજીવ છે. આપણે એનું વર્ગીકરણ આગળ જોઈ લીધું. એટલે ઈસ્ટ જે છે એ એક પ્રકારની ફૂગ છે. એટલે એને એમાં ઉમેરવાનું છે. પછી સરખી રીતે મિક્સ કરી દેવાનું બધું અને એનો લોટ બાંધી લેવાનો છે. મતલબ કે કણક જેવું બનાવી લેવાનું, એટલે કે લોટ બાંધી લેવાનો. પછી એ જે પાત્ર છે એને 2 કલાક સુધી એમને મૂકી રાખવાનું છે. એટલે જો આકૃતિ બતાવું છું, આ એક પાત્ર લીધેલું છે, બરાબર, એમાં લોટ ઉમેરો, મતલબ કે 1/2 કિલોગ્રામ મેંદાનો લોટ. પછી એમાં થોડી ખાંડ ઉમેરી, પછી ગરમ પાણી ઉમેરો, પછી એમાં 1 ચપટી જેટલો ઈસ્ટ પાવડર નાખ્યો અને પછી એને લોટની જેમ બાંધી અને 2 કલાક સુધી એમને રાખી મૂકવાનું છે. પછી 2 કલાક સુધી તમે રાખી મૂકશો ને પછી એને જોશો તો તમને આશ્ચર્ય થશે. આ રીતે જે મેંદાનો લોટ હતો એ ફૂલી જશે. બરાબર, પહેલાં આવો હતો, પહેલાં એમને એમ હતો, ફૂલેલો નહોતો. અને પછી શું થાય છે, તો ફૂલી જાય છે. તો આનું કારણ શું, તો આપણે એમાં જે ઈસ્ટ નાખીએ ને, એક ચપટી ઈસ્ટનો પાવડર ઉમેરો, બરાબર, એના લીધે આવું થાય છે. હવે એના લીધે કેમ થાય છે એ આપણે સમજીએ. એનું કારણ શું છે, કેવી રીતે ઈસ્ટ દ્વારા ફૂલાય છે, બરાબર, તેના વિશે આપણે હવે ચર્ચા કરીએ. તો આ પ્રવૃત્તિ દરમિયાન આપણે જે ઈસ્ટનો પાવડર ઉમેરો,
એના લીધે લોટ છે એ ફૂલાય છે. હવે ઈસ્ટ જે છે એ ઝડપથી વિભાજન પામે છે, મતલબ કે એક ઈસ્ટ હોય એમાંથી બે ઈસ્ટ બની જાય, બરાબર, બેમાંથી ચાર બને, ચારમાંથી આઠ બને, આઠમાંથી સોળ, સીધા એવી રીતે છે ને ડબલ 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 થયા કરે, એટલે કે એનું વિભાજન થાય અને નવી ઈસ્ટ બન્યા જ કરે છે, બન્યા જ કરે છે. અને એ જે ઈસ્ટ છે એ શ્વસન તો કરતી જ હશે, એક પ્રકારની એ ફૂગ છે, સજીવ છે, બરાબર, સૂક્ષ્મજીવ છે. સૂક્ષ્મજીવના વર્ગીકરણમાં આપણે જોયું હતું કે ફૂગ, બરાબર, તો એ ફૂગનું એક એક્ઝામ્પલ એટલે ઈસ્ટ. એટલે એને શ્વસન માટે ઓક્સિજન વાયુની જરૂર તો પડશે જ, એટલે ઓક્સિજન વાયુ લઈ અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ઉત્પન્ન કરે છે. હવે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એના પરપોટા બને છે, બરાબર, અને એ પરપોટાના લીધે આ જે લોટ છે એનું કદ છે એ વધી જાય છે, મતલબ કે મેંદાનો જે લોટ છે એ ફૂલાઈ જાય છે, બરાબર, સમજો છો. તમને ખ્યાલ જ છે કે બધા સજીવોને શ્વસન માટે ઓક્સિજનની જરૂર છે, તો ઈસ્ટને પણ શ્વસન કરવું જરૂરી છે. એટલે એ શ્વસનમાં કયો વાયુ લેશે, તો કે ઓક્સિજન વાયુ લેશે, અને ઉછવાસ દરમિયાન CO2 વાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ઉત્પન્ન કરશે. હવે આપણને ખબર જ છે, આપણે ઘણીવાર 12થી સોડા લઈ આવીએ, બરાબર, એને પછી બીજા ગ્લાસમાં નાખીએ આપણે, તો એ ઉભરાઈ જાય છે, તો એનું કારણ શું, તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ, એ સોડાની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ જોઈએ એટલે ફૂલાય છે ટૂંકમાં, બરાબર, એને જગ્યા જોઈએ, એટલે જગ્યા રોકવા માટે બાકીની અમુક ભાગની સોડા છે એ બહાર નીકળી જાય છે. તો આમાં સેમ એવું જ થાય છે, મેંદાના લોટનું કદ છે એ વધી જાય છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડના પરપોટા ઉત્પન્ન થાય છે, એને પછી રહેવા માટે જગ્યા તો જોઈએ ને, એટલે જગ્યા મેળવવા માટે એમાં જગ્યા મેળવશે, બરાબર, એને અને એના લીધે લોટ જે છે એ ફૂલાઈ જશે, એટલે કે એનું કદમાં, એના કદમાં વધારો થાય છે. હવે તમને ખ્યાલ છે કે બેકરીની જે બેકરીની બનાવટની વસ્તુઓ છે, બ્રેડ, પેસ્ટ્રીઝ, કેક, બરાબર, એ બધી છે એમાં મેંદાનો મોટા ભાગે ઉપયોગ થાય છે. એટલે આ બધી વસ્તુઓ બનાવવા માટે ઈસ્ટ છે એનો અદ્ભુત ફાળો છે, બરાબર, એનો મુખ્ય ભાગ છે, એનો એ આધારભૂત છે, એનો ઉપયોગ આધારભૂત છે, એટલે કે ઈસ્ટ વગર આ કાંઈ બને નહીં, બ્રેડ, પ્રેસ્ટીઝ, કેક એવું કાંઈ બને નહીં. અને બેકિંગ ઉદ્યોગમાં એટલે કે બેકરીઓ, બેકિંગ ઉદ્યોગ એટલે કે બેકરીની બનાવટની જે વસ્તુઓ છે એ એમાં ઈસ્ટનો વધારે પડતો ઉપયોગ થાય છે, એનો ઉપયોગ આધારભૂત છે, મતલબ કે એના વગર ચાલે નહીં. અને આ પેસ્ટ્રીઝ એટલે તમને ખ્યાલ જ હોય કે ઓલો જે નાની કેક આવે, નાનો ખાલી એક ટુકડો જ આવે, એને પેસ્ટ્રીઝ કહેવાય, બરાબર, કેક જ એક પ્રકારની કેક જ છે, પરંતુ હાવ નાની સાઇઝની એક પીસ જ આવે ખાલી નાનકડો, એને પેસ્ટ્રીઝ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે સૂક્ષ્મજીવ છે એની મદદથી આપણે કેટલી આપણને એ કેટલી બધી રીતે આપણા માટે ઉપયોગી છે. જો એ બેક્ટેરિયા જ ન હોત, સૂક્ષ્મજીવ ન હોત, તો આપણને કદી છાશ ખાવા મળેત નહીં અને દહીં પણ ખાવા મળેત નહીં. તો વિચાર કરો કેટલા ઉપયોગી છે એ આપણા માટે. એટલે દૂધમાંથી દહીંની બનાવટમાં ઉપયોગી છે, પછી આ જે બેકરીની બધી આઇટમ છે એમાં ઉપયોગી છે. હવે આપણે એનો બીજો ઉપયોગ જોવાનો છે કે સૂક્ષ્મજીવો છે વ્યાપારી ધોરણે કેવી રીતે ઉપયોગી છે. આપણે હમણાં જે ઉપયોગ જોયા હતા એમાં આવ્યું હતું કે પ્રાચીન સમયમાં લોકો છે આલ્કોહોલ બનાવવા માટે એનો ઉપયોગ કરતા હતા, બરાબર. એટલે આલ્કોહોલની બનાવટમાં સૂક્ષ્મજીવ છે એનો મોટો ફાળો છે, બરાબર. અને પછી હમણાં જ આપણે જોયું કે રવાની ઇડલી છે, પછી આથવણ જે ઇડલી અને ઢોસામાં જે આથવણ આવે છે, એ આથવણની પ્રક્રિયા માટે, આથવણ લાવવા માટે સૂક્ષ્મજીવો છે, મતલબ કે આ જે બેક્ટેરિયા ને ફૂગ ને એ છે અત્યંત ઉપયોગી છે. તો હવેનો જે નેક્સ્ટ વિડીયો છે એમાં આપણે આથવણ અને આલ્કોહોલની જે બનાવટ છે તેના વિશે ચર્ચા કરવાની છે. એટલે કે આપણે આથવણ દ્વારા અને જે આલ્કોહોલ બનાવીએ છીએ એ પછી આપણે એને વેચશું, એટલે વ્યાપારી ઉપયોગથી, બરાબર, આપણે વેપાર કરીએ છીએ ને એક પ્રકારનો, એટલે કે સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ, એની વ્યાપારમાં કઈ જગ્યાએ ઉપયોગી છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.